શોભાયાત્રા નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં નીકળનાર શોભાયાત્રા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સંવેદનશીલ વિસ્તારના નાકા પર પતરા લગાવી અને બંધ કરવામાં આવ્યા છે. પોલીસે ચહેરા ઓળખી શકે તેવા કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. અગાઉ જૂથ અથડામણમાં સંડોવાયેલા તત્વોને કેમેરાથી શોધી પોલીસ પકડી લેશે. તો સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડ્રોન ઉડાવી રહી છે. 1500થી વધુ પોલીસ જવાનો રામજીની યાત્રામાં જોડાશે, તૈનાત રહેશે. ગયા વર્ષે પણ યાત્રામાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પથ્થરમારો થયા બાદ પોલીસ તકેદારી રાખી રહી છે. રામનવમી નિમિત્તે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં 30 જેટલી શોભાયાત્રાઓ નીકળનાર છે, જેમાં ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં પણ શોભાયાત્રા નીકળશે. જે સંવેદનશીલ વિસ્તારમાંથી આ શોભાયાત્રા પસાર થાય છે. ગત વર્ષે શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો, જેના કારણે પોલીસ દ્વારા આ વખતે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે જે સંવેદનશીલ વિસ્તારો છે અથવા તો જ્યાં જે અન્ય સમાજના લોકો જે રહે છે, અન્ય ધર્મના લોકો જે રહે છે, તે જગ્યા પર પતરા લગાવીને રસ્તો જે છે તે બંધ કરવામાં આવી રહ્યો છે. મહત્ત્વની બાબત છે કે આ જે રૂટ છે તે રૂટ પરથી જ શોભાયાત્રા સાંજના સમયે નીકળતી હોય છે. અને જે રીતના જોઈ શકો છો કે કઈ રીતના પોલીસના જે જવાનો છે, SRPના જે જવાનો છે, તેમને બંદોબસ્ત માટે અત્યારથી જ તૈનાત કરી દેવામાં આવ્યા છે. અને પોલીસના જવાનો અત્યારે બંદોબસ્તમાં દેખાઈ રહ્યા છે, SRPના જવાનો બંદોબસ્તમાં દેખાઈ રહ્યા છે. અને અહીંયા પતરા લગાડીને જે રસ્તો છે તે બ્લોક કરવામાં આવી રહ્યો છે. કારણ કે રસ્તો ચાલુ હોય તો એક જૂથ બીજા જૂથની સામે આવે, પરંતુ રસ્તો જ બંધ હોય તો જૂથને આવવાની જે સંભાવના છે તે જ બંધ થઈ જાય. આપ જોઈ શકો છો કે અહીંયા આખો જે કયા પ્રકારનો માહોલ છે, કેસરિયો માહોલ છે. અહીંયા જે ધ્વજા લગાડવામાં આવી છે, તોરણો બાંધવામાં આવ્યા છે, અને સાંજના સમયે ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે તે રામ ભગવાનની શોભાયાત્રામાં જોડાશે. ગત વર્ષે અહીંયા જ પથ્થરમારો થયો હતો, ભાગદોડ થઈ હતી, આંખજની થઈ હતી, અને તેના કારણે આખો જે વડોદરાનું જે શાંતિ છે તે ડોળાઈ હતી. પરંતુ આ વખતે આવું પુનરાવર્તન ન થાય તેના માટે પોલીસ દ્વારા અગાઉથી તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફેસ રેકગ્નાઇઝેશન કેમેરા છે તે લગાડવામાં આવ્યા છે, જેમાં કોઈ પણ વ્યક્તિ જે જૂથ અથડામણમાં સંડોવાયેલો હશે અને તેનો ચહેરો એ ફેસ રેકગ્નાઇઝ કરીને તાત્કાલિક પોલીસને ઇન્ફોર્મેશન આપશે અને તેવા લોકોને પકડી લેવામાં આવશે. AI ટેકનોલોજીનો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે કહી શકાય કે વડોદરા પોલીસના જે નવા કમિશનર નરસિંહ કોમર આવ્યા છે, તેમણે ઉચ્ચ અધિકારીઓની બેઠક કરી અને રામનવમી નિમિત્તે જે નીકળનાર શોભાયાત્રા છે તે શાંતિપૂર્ણ રીતે નીકળે, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે પ્રકારના આદેશ પોલીસ અધિકારી અને કર્મચારીઓને આપવામાં આવ્યા છે. અને તેને લઈને જ અત્યારે રૂટ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પતરા લગાડીને રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો હાલ આ બુલેટિનમાં આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.